नमस्कार विद्यार्थी मित्रों, हूँ मितेश राजपूत, स्वागत करूँ छूँ आपनों एम जीपीएससी में। विद्यार्थी मित्रों, हाल में तमे जोई हशे जे एसीएफ नी एक्जाम छे, एसीएफ नी एक्जाम नी जे जाहेरात छे आवी गई छे, अने ए एसीएफ नी एक्जाम नी जाहेरात में तमे जोई हशे कि भाई आखू सिलेबस जे छे ए तो कॉमन ज छे, राइट। जे जीपीएससी नी क्लास 1-2 एक्जाम नो सिलेबस होय छे कि डीवायएसओ के एसटीआई के पीआई एक्जाम नो सिलेबस होय छे ए छे, बट एक सेक्शन आखो आपने अलग मळ्यो छे एमां पेपर 2 में, ए छे वन अने पर्यावरण। तो वन अने पर्यावरणनो जे सेक्शन छे आपने देखाय छे 50 માર્કનો, પણ મારા મુજબ આપ જોશો ને તો એનો વેટેજ ક્યાંક ને ક્યાંક 70-80 માર્ક્સની આજુબાજુ જઈને શું થતો હોય છે, પેપર 2 માં પડતું હોય છે। આપણે જ્યારે આરએફઓની એક્ઝામ થઈ હતી તો આરએફઓની એક્ઝામમાં બી આપણે જોયું હતું કે ભાઈ શું હતું, ઓલમોસ્ટ 70-80 માર્ક્સ હતા આપણા જે એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ્રીના ક્વેશ્ચન હતા, એવા ક્વેશ્ચન થઈ ગયા હતા। બિકોઝ જે જ્યોગ્રાફી છે, જ્યોગ્રાફીમાં બી આખું એમને શું પૂછ્યું હતું, તો જ્યોગ્રાફીમાં બી આખું એમને ફોરેસ્ટ્રી જ પૂછ્યું છે, હે ને। લાઈક આપ જોશો તો વનોના પ્રકાર છે, રાઈટ, એ વનોના પ્રકારમાં જોવા મળતા જે વૃક્ષો છે, વૃક્ષોના ક્વેશ્ચન, વનોના પ્રકારોના ક્વેશ્ચન, એ બધા ઉપર જ એમને ક્વેશ્ચન પૂછપૂછ કર્યો હતો, હા। તો જ્યોગ્રાફીનો આખું જે વનનો કોન્ટેન્ટ છે એનાથી વધારે ક્વેશ્ચન પૂછે છે, તો આપ એને ફોરેસ્ટ્રીમાં કાઉન્ટ કરી શકો છો। તો ઓલમોસ્ટ મારા મુજબ 70-80 માર્કનો ઇમ્પેક્ટ જે એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ્રી રહેશે ને, એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ્રી જે ક્રિએટ કરી શકે છે પેપર 2માં, અને આ 70-80 માર્ક્સ હે ને બહુ શું થઈ જાય છે, બહુ ક્રુશિયલ થઈ જાય છે આપને એક્ઝામ પાસ કરવામાં, રાઈટ। બટ ઓબ્વિયસ છે જે આરએફઓની એક્ઝામ છે એનું તમે કટ ઓફ જોયું છો કે કેટલું હાયર સાઈડ ગયો હતો, જે જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામ હતી એનાથી ઘણો હાયર સાઈડ ગયો હતો। તો બટ ઓબ્વિયસ છે જે લોકોએ આરએફઓમાં એક્ઝામ આપી હતી એ જ લોકો શું કરશે, સેમ લોકો એસીએફમાં બી એક્ઝામ આપશે, બિકોઝ શું છે, ક્વોલિફિકેશન સેમ જ છે, રાઈટ। અને એના માટે ફરીથી એસીએફનો જે કટ ઓફ છે, રાઈટ, એ શું થાય, ટુ બી હાયર સાઈડ જાય એવી શક્યતા વધારે છે। તો જો તમને હાયર સ્કોર કરવું છે તો મારા મુજબ આજે એન્વાયરમેન્ટ ફોરેસ્ટ્રી છે, એન્વાયરમેન્ટ ફોરેસ્ટ્રી એ આપના માટે શું બનશે, એક બુસ્ટર પેકેજ બનશે માર્ક્સને ફેચ કરવા માટે, રાઈટ। કેમ કે 70-80 માર્ક્સનો સવાલ છે, અને એમાં જો 70-80 માર્કમાં આપ શું કરો છો, મેક્સિમમ સ્કોર કરી જાઓ છો, 60-65 જેટલો સ્કોર કરી જાઓ છો, તો એકદમથી શું જઈ જાય છે, એકદમથી આપનો જે સ્કોર છે ને એ સ્કોર શૂટ અપ થઈ જાય છે, રાઈટ। તો આપને એન્વાયરમેન્ટ ફોરેસ્ટ્રીમાં હેલ્પ થઈ શકે એના માટે એમ જીપીએસસી દ્વારા એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ્રીને લઈને શું કરવામાં આવ્યું છે, એક સ્પેશિયલ બેચ એમ જીપીએસસીના એપ્લિકેશન ઉપર લોન્ચ કરવામાં આવી છે। એમાં અત્યારે આપ જોશો તો ટોટલ 30 વિડીયોઝ અપલોડેડ છે, એ 30 વિડીયોઝમાં આપ જઈને જોશો ને તો આપને મેંગ્રુવ્સ છે, મેંગ્રુવ્સ એની સાથે આપ જોશો તો જે ડિફરન્ટ પ્રોપોગેશન મેથડ, જે ડિફરન્ટ પ્રોપોગેશન મેથડ, ડિફરન્ટ ટાઈપના શું છે, ડિફરન્ટ ટાઈપના જે આપણા ફોરેસ્ટ હોય છે, ડિફરન્ટ ટાઈપના ફોરેસ્ટ, એન્વાયરમેન્ટના જેટલા બી સેક્શન છે બધા એન્વાયરમેન્ટના સેક્શન, એની સાથે સાથે આપ જોશો તો સોશિયલ ફોરેસ્ટ્રી હે ને, કોમ્યુનિટી ફોરેસ્ટ્રી, એવા જે ટોપિક્સ જે ખાલી ફોરેસ્ટ્રીને શું હોય છે, હાર્ડકોર બનતા હોય છે, એ બધા ટોપિકના લેક્ચર શું કરી દેવામાં આવ્યા છે, અપલોડ કરી દેવામાં આવ્યા છે ને, આખું એન્વાયરમેન્ટ ફોરેસ્ટ્રી પહેલા જ દિવસથી શું થઈ જશે, આપણું હાથમાં આવી જશે, રાઈટ। એની સાથે સાથે જે એન્વાયરમેન્ટ ફોરેસ્ટ્રીને લગતા જે થોડા કરંટ અફેર્સના લેક્ચર્સ હોય છે, રાઈટ, એ કરંટ અફેર્સના બી લેક્ચર્સ આપણે અપલોડ કરવાના છે, બટ એ આપણે બધા 5 સપ્ટેમ્બર પછી શું કરીશું, એ બધા લેક્ચર્સ છે બધા આપ લેક્ચર્સને અપલોડ કરવાનું ચાલુ કરીશું આફ્ટર ધ જીપીએસસી મેન્સ, રાઈટ। બટ જો આપ તૈયારી કરો છો તો, બટ ઓબ્વિયસલી જે સ્ટેટિક પોર્શન છે જેનું શું છે, જેનું ઇમ્પેક્ટ 80-90% છે, રાઈટ, એને શું કરવું જોઈએ, એને આપણે સ્ટાર્ટ કરી દેવું જોઈએ અત્યારથી કરવાનું, બિકોઝ એવું કહેવાય છે ને, યુ શુડ લર્ન ટુ વોક ફર્સ્ટ બિફોર રન, હે ને, આપ દોડ્યાના પહેલાં શું કરવું પડે છે, ચાલતા તો શીખવું જ પડે છે, તો પહેલાં આપ ચાલતા શીખો ત્યાં સુધી, પછી તો આપણે જીવનમાં તમને દોડાવી દઈએ શું, કરંટ અફેર્સમાં તો કોઈ એવો ઇશ્યુ છે નહીં, અને કરંટ અફેર્સમાં તમને એટલીસ્ટ આપણું જે ગેસ છે એ બી ખબર જ છે કે ઓલમોસ્ટ શું કરતા હોઈએ છીએ, જે ઇમ્પોર્ટન્ટ ટોપિક હોઈએ છીએ એને આપણે પકડી તો લેતા જ હોઈએ છીએ ને, ભલે એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ્રી ના હોય કે ઓવરઓલ કરંટ અફેર્સ હોય, એવું તો શું કરી શકીએ છીએ, આપણું એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એને સ્કેન આઉટ તો કરી શકીએ છીએ, એ કોઈ ઇશ્યુ છે નહીં, બટ ઓબ્વિયસ જો આપણે એક્ઝામ આપવાની છે તો સમય બહુ ઓછું છે, તૈયારી આપણે અત્યારથી શરૂ કરવી પડશે, તો એ કોર્સ આપણો લોન્ચ થઈ ગયો છે, ઓફર પ્રાઇસ અત્યારે આપણે માત્ર 1000 રૂપીઝ રાખી છે, આખું એન્વાયરમેન્ટ ફોરેસ્ટ્રી 1000 રૂપીઝમાં આપી રહ્યા છે, બટ એ ફક્ત ને ફક્ત ક્યાં સુધી છે, 25 જુલાઈ સુધી છે, હે ને, 25 જુલાઈ પછી શું કરીશું, આપણી આ જે પ્રાઇસ છે આ પ્રાઇસ ઇન્ક્રીઝ કરી દઈશું, હવે કેટલી ઇન્ક્રીઝ કરીશું એ મારા ડિસ્ક્રિપ્શન ઉપર છે, રાઈટ, જેટલું આપણી ઈચ્છા થશે એટલું આપણે કરીશું, રાઈટ, બટ 1000 રૂપીઝ ઇઝ અ વેરી નોમિનલ પ્રાઇસ, હે ને, જે લોકોને શું છે એક્ઝામ આપવાની છે એ લોકો શું કરી શકે, સારી રીતે એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ્રીની તૈયારી કરી શકે, એના માટે 1000 રૂપીઝના નોમિનલ પ્રાઇસમાં આપણે આપી રહ્યા છે। આપ કોઈ ફોરેસ્ટ્રીની અને એન્વાયરમેન્ટની અલગ અલગ બુક બી પરચેસ કરવા જશો ને, મટીરિયલ બી ભેગું કરવા જશો, તો બી 1000 રૂપીઝ શું થઈ જશે, આપણું જે છે ને એક્સપેન્સ થઈ જશે, અને આટલું બધું મટીરિયલ ભેગું કરવા છતાં પણ તમારી પાસે કન્ટેન્ટ તો 0 જ ભેગું થશે, બિકોઝ આપ એને વાંચી તો શકવાના છો નહીં, આટલા શોર્ટ ટાઈમમાં યાદ તો કરી શકવાના છો નહીં, હે ને, એના માટે તમને કોઈના કોઈ ટ્યુટરની જરૂર તો પડશે, કોઈના કોઈની ગાઈડન્સની જરૂર તો પડશે જ, અને બહુ વધારે લોકોથી ગાઈડન્સ લેશો કે બહુ વધારે બુક્સથી શું કરશો વાંચશો, તો તમે બીજી બે કહેવત કહી દઉં છું એને બી સાંભળી હશે કે ટુ મચ કુક સ્પોઇલ ધ બ્રોથ, મતલબ જો બહુ વધારે શું થઈ જાય છે, બહુ વધારે ખાનસામાં ખાના બનાવવા માટે ભેગા થઈ જાય છે તો એ બગાડી જ નાખે છે બધું, તો ટુ મચ કુક સ્પોઇલ ધ બ્રોથ, તો સેમ વસ્તુ જ, ટુ મચ ટીચર્સ સ્પોઇલ ધ સ્ટુડન્ટ, બહુ વધારે ટીચર્સ ભેગા કરી લેશો ને એક સબ્જેક્ટ માટે વધારે સોર્સ ભેગા કરી લેશો ને તો છેલ્લે કશું ભેગા નહીં થતું, બધું શું થઈ જાય છે, બધું 0 બટા સન્નાટો થઈ જાય છે,
तो कोई भी एक सोर्स ऊपर आप जिन्हें ऊपर भी रिलाई करते हो, जो टीचर ऊपर रिलाई करता हो टीचर ऊपर, जो बुक्स ऊपर रिलाई करता हो बुक्स ऊपर रिलाई कर जो, बट एक सोर्स ऊपर रिलाई कर जो, मल्टीपल सोर्स क्रिएट ना करता, अदरवाइज यू विल बी गोइंग टू एंड इन ए डिस एरे, राइट। तो ट्राई करजो कि शू था टू बी पॉइंट टू बी स्पेसिफिक तैयारी करो, सारी तैयारी करो, जो तुमने लगे कि तैयारी में एमजीपीएससी तुमने हेल्प आउट कर सके तो अपने एना माटे कोर्स जे छे कोर्स ने लॉन्च कर दीशू छे, आप सब्सक्राइब कर सको छो। आफ्टर 5 सप्टेम्बर आप करंट अफेयर्स लेक्चर लॉन्च करीशू, और एनी साथे साथे एनवायरमेंट फॉरेस्टी ना जे टेस्ट सीरीज हुए छे, टेस्ट सीरीज ना भी जे क्वेश्चन हुए छे क्वेश्चन भी तमने आपीशू, राइट। बधा लोको जे लोको एसीएफ नुं फॉर्म भरी रह्या छे ने तैयारी कर रह्या छे, ए लोकोने हुं शुं कहुं छुं, ए लोकोने जीवनमां ऑल ध बेस्ट कहुं छुं। थैंक यू वेरी मच।